અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 30 ડિસેમ્બરથી શરૂ થયેલા આ ફ્લાવર શોમાં 5 લાખથી પણ વધુ લોકો પહોંચી ચૂક્યા છે, જેના થકી એમસીને 1.80 કરોડની આવક થઈ ચૂકી છે. 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં 10 લાખથી પણ વધુ લોકો આવવાની આશા છે. 30 જાન્યુઆરીથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશેષ ફ્લાવર શોનું આયોજન થયું. દર વર્ષે કરવામાં આવતું આ ફ્લાવર શોનું આયોજન આ વખતે 30મી ડિસેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું અને ત્યારબાદથી હજારોની સંખ્યામાં રોજ અલગ અલગ મુલાકાતીઓ ફ્લાવર શો નિહાળવા માટે આવી રહ્યા છે અને ખાસ કરીને બાળકો અને તેમના માતા પિતા સાથે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે. જે બાળકો અત્યારે ફ્લાવર શો નિહાળવા આવી રહ્યા છે તેમાં 12 વર્ષથી નાની ઉંમરના તમામ બાળકો માટે આ ફ્લાવર શો માટેની જે ટિકિટ્સ છે તે નિઃશુલ્ક રાખવામાં આવી છે, પરંતુ 12 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે સોમથી શુક્ર દરમિયાન 50 રૂપિયા અને શનિ રવિ દરમિયાન 75 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. જિગ્નેશભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. સાહેબ, ફ્લાવર શો ખાસ કરીને સીએમ તરીકે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તેમણે શરૂઆત કરાવી હતી, ક્યાં સુધી અત્યારે આ શરૂઆત છે જઈ પહોંચી છે? કારણ કે આપણે દ્રશ્યોમાં પણ જોઈએ છીએ મોટી સંખ્યામાં 5 લાખ સુધી લોકો જે છે તે અત્યાર સુધી આવી ચૂક્યા છે. 2013થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના કિનારે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. 2013થી અત્યાર સુધીના આ 11મો ફ્લાવર શો છે. આ 11મા ફ્લાવર શોને દર વર્ષે એને વધુ ને વધુ સારી રીતે કરતા ચાલુ વર્ષે એક ઇન્ટરનેશનલ કક્ષાના વાઇબ્રન્ટ ફ્લાવર શોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કેટલા લોકોએ મુલાકાત લીધી છે? કારણ કે અમદાવાદની વસ્તીની વાત કરીએ તો લગભગ 1 કરોડની આસપાસ લગભગ પહોંચવાની તૈયારી છે. કેટલા લોકો આવી ચૂક્યા છે અને કેટલા લોકો અહીંયા પહોંચશે 15મી જાન્યુઆરી સુધી, શું અપેક્ષા છે? અત્યાર સુધીમાં ફક્ત અમદાવાદના જ નહીં પરંતુ ગુજરાત અને ગુજરાત બહારની પણ ઘણા બધા મુલાકાતીઓ આવી રહ્યા છે. તેમાં આજ દિન સુધીમાં 5 લાખ કરતાં વધુ લોકોએ મુલાકાત લીધી હોય તેવું છે અને 15 તારીખ સુધીમાં 10 લાખ કરતાં વધુ લોકો આની મુલાકાત લે તેવી એક ધારણા છે. રંગબેરંગી અત્યારે આખે આખો જે ફ્લાવર શો છે, એક ડ્રોન શોટ પણ આવ્યો રાત્રિ દરમિયાન, અલગ જ પ્રકારની રોશની, ખૂબ જ સુંદર રિવરફ્રન્ટની બાજુમાં આખે આખું આયોજન કરવામાં આવ્યું છે. કયા કયા ફૂલ અહીંયા રાખવામાં આવ્યા છે? અહીંયા શિયાળાની સિઝનમાં થતા સિઝનલ ફૂલો દ્વારા એક આનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે સિઝનલને અલગ અલગ લેન્ડસ્કેપ પ્લાન સાથે દરેક પ્રતિકૃતિ સાથે એક ડિઝાઇન મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે એનો એક નજારો અલગ રાખે. અલગ અલગ પ્રકારની પ્રતિકૃતિ અહીંયા જોવા મળી રહી છે. આપણી બિલકુલ પાછળની તરફ સૂર્ય મંદિર મોઢેરાની પ્રતિકૃતિ છે. આ સિવાય અલગ અલગ કયા એવા પ્રતિકૃતિ છે જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવે છે? કારણ કે આપણે જોઈ રહ્યા છે મેક્સિમમ લોકો સેલ્ફી પોતાની લઈ રહ્યા છે, ફોટોગ્રાફી અહીંયા કરાવી રહ્યા છે. અહીંયા જે સૌથી વધુ આકર્ષણ હોય તેવા તમામ મોટા સ્કલ્પચર્સ, જેમ કે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ વડનગરના કીર્તિ તોરણની જે આખી પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, ત્યારબાદ હાથી એ બાળકો માટે એક સારું કેરેક્ટર્સ તરીકે છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ નવી સંસદ ભવનની પ્રતિકૃતિ છે, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ છે, 7 ઘોડા છે અને ચંદ્રયાનની પ્રતિકૃતિ. આ જે પ્રતિકૃતિઓ છે એની લોકોને ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોઈ શકો છો મારી બિલકુલ પાછળની તરફ સૂર્ય મંદિર મોઢેરાની જે પ્રતિકૃતિ છે તે સુંદર ફૂલોના શણગારથી અહીંયા તૈયાર કરવામાં આવી છે, જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર તમામ લોકો માટે છે. સાથે જ રંગબેરંગી ફૂલોથી અહીંયા આખે આખો જે ફ્લાવર શો છે તે અત્યારે અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. 15મી જાન્યુઆરી સુધી જે લોકો, જે મુલાકાતીઓ અહીંયા આવશે તે ફ્લાવર શો નિહાળી શકે છે. 12 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકો માટે ટિકિટ છે. 12 વર્ષથી નાના ઉંમરના તમામ લોકો માટે ફ્લાવર શોની મુલાકાત નિઃશુલ્ક રાખવામાં આવી છે. અત્યાર સુધીની વાત કરીએ તો લગભગ 5 લાખ જેટલા લોકોએ ફ્લાવર શોની મુલાકાત લઈ લીધી છે. વર્ષ 2013થી સતત ફ્લાવર શો અમદાવાદમાં એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને શાળાના બાળકો પણ વિશેષ કરીને મોટી સંખ્યામાં ફ્લાવર શો નિહાળવા માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે. અમદાવાદથી કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે દુલતીભાઈ. ફ્લાવર શો જોવા માટે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો પહોંચી ચૂક્યા છે. 12 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે, જ્યારે 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એન્ટ્રી ફી 50 રૂપિયા રાખવામાં આવી છે.
જેની કિંમત શનિવાર અને રવિવાર માટે 75 રૂપિયા કરવામાં આવી છે. આ ફ્લાવર શો જોવા માટે શાળાના બાળકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ ફ્લાવર શો 15 ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ આ ફૂલો અને છોડને AMCના બગીચાઓમાં મોકલી દેવામાં આવશે. સંવાદદાતા અતુલ તિવારીનો અહેવાલ, ગુજરાત તક, અમદાવાદ.